नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા કોલવા ગામની એક ઘટના. કોલવા ગામમાં આવેલા આહિરવાસમાં રહેતા સતીશભાઈ આહિર નામનો ઇસમ શંકાસ્પદ રીતે ગુમ થતા ચકચાર મચી ગઈ. રાત્રે ઘરેથી દૂધ આપવા જાઉં છું કહીને નીકળ્યા હતા અને મોડી રાત સુધી ઘરે પાછા ન આવતા ગ્રામજનોએ શોધખોળ શરૂ કરી. ગામ નજીક આવેલ એક ખેતર પાસે એની બાઇક અને લોહીના નિશાન મળી આવતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી. તેમજ દીપડાનો હુમલો કે અન્ય કોઈ ઘટના નથી બની એ સંદર્ભે વન વિભાગના અધિકારીઓ અને ગણદેવી પોલીસે તપાસ હાથ ધરી છે. નવસારી શહેરમાંથી ઝડપાયો ગાંજો. શહેરના રૂસ્તમવાડ વિસ્તારમાંથી એસઓજીએ ઝડપી પાડ્યો ગાંજો. ઝડપાયેલ ઇસમ રૂસ્તમવાડ વિસ્તારમાં ગાંજાનો છૂટક કરતો હતો વેચાણ. એસઓજીએ 2372 ગ્રામ ગાંજા સાથે મૂળ ઓરિસ્સાના ઇસમની ધરપકડ કરી. પોલીસે ગાંજા સહિત 38,870 મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઇનરવિલ ક્લબ નવસારી દ્વારા ટ્રી પ્લાન્ટેશનનો કાર્યક્રમ યોજાયો. ઇનરવિલ ક્લબ દ્વારા આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી પાસે ફ્રી પ્લાન્ટેશનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ક્લબ દ્વારા વર્ષ 2020-21માં આ સ્થળે ઇનરવિલ ફોરેસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, જેમાં આ વખતે લીમડો, અરડુસી, તુલસી, ગિલોય જેવા મેડિસિનલ પ્લાન્ટ્સનું વાવેતર કરવામાં આવ્યું હતું. ક્લબ પ્રેસિડન્ટ અંજના નાયક અને ક્લબ સેક્રેટરી નૂતન શાહ તેમજ અન્ય બહેનોએ હાજરી આપી હતી. બિલીમોરા યુથ કોંગ્રેસ દ્વારા જનતા રેડ બિલીમોરા નગરપાલિકા દ્વારા સોમનાથ મંદિરના શ્રાવણ મેળામાં આપવામાં આવતો ફાયરનો બાટલો એક્સપાયર છે, છતાં એ નાના નાના વેપારીઓ પાસેથી 600 રૂપિયાની લૂંટ ચલાવે છે. આ પ્રૂફ તરીકેના વિડીયો બિલીમોરા યુથ કોંગ્રેસ દ્વારા લેવામાં આવ્યા છે. વિડીયોમાં દેખાતો બાટલો એક્સપાયર થઈ ગયો છે અને એક બાટલામાં તો એક્સપાયરની તારીખ અને કોઈ તારીખ જ નથી લખેલી. સાદો સિમ્પલ બાટલો આપે છે. આ છે બિલીમોરા નગરપાલિકાની ઉગારી લૂંટની ઉગાડ. નવરાત્રિના પર્વની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે આ નવરાત્રિમાં તમારા વેપાર ધંધાને વેગ આપો. દક્ષિણ ગુજરાતની સૌથી મોટી નવરાત્રિ એવી સાંઈ દાંડિયામાં આપના વેપાર ધંધાની જાહેરાત આપી આપની પ્રોડક્ટને લોકો સુધી પહોંચાડો. સાંઈ દાંડિયામાં પ્રતિદિન હજારો ખેલૈયાઓ મેદાનમાં ગરબા ગુમતા હોય છે અને અનેક લોકો દર્શક તરીકે પણ અહીં આવતા હોય છે. અનેક સેલિબ્રિટીઓ આવતી હોવાથી આ નવરાત્રી માણવા માટે ગામે ગામથી લોકો આવે છે. સાથે સાથે યુટ્યુબના માધ્યમથી દેશ વિદેશમાં પણ તમારી વેપાર ધંધાની જાહેરાત પહોંચી શકે એમ છે. ખૂબ નજીવા ભાવે આપના વેપાર ધંધાને વધુ વેગ આપવા માટે સાંઈ દાંડિયામાં આજે જ જાહેરાત આપો. જાહેરાત આપવા માટે સંપર્ક કરો નીચેના નંબરો પર. આપ પાસ પર, ગ્રાઉન્ડ પર ઇનામો આપીને પણ આ નવરાત્રીમાં સહભાગી થઈ શકો છો. ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના નેજા હેઠળ ઇન્ટર કોલેજ વેઇટ લિફ્ટિંગ, પાવર લિફ્ટિંગ અને બેસ્ટ ફિઝિક્સ સ્પર્ધા નારણલાલા સ્કૂલ ઓફ ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર સાયન્સ નવસારી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનો શુભારંભ નારણલાલા MBA કોલેજના ડાયરેક્ટર ડોક્ટર CJ લાળ સરે કરાવ્યો હતો. સ્પર્ધામાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની સંલગ્ન વેઇટ લિફ્ટિંગ 10 તેમજ પાવર લિફ્ટિંગ 23, બેસ્ટ ફિઝિક્સની 12 કોલેજોના મળી કુલ 110 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. સ્પર્ધામાં વિજેતા થયેલ ખેલાડીઓને સંસ્થાના ચેરમેન શ્રી મહેશભાઈ કંસારા તથા અન્ય મહાનુભાવો દ્વારા મેડલોથી નવાજવામાં આવ્યા હતા. હાઈકોર્ટની લાલ આંખ બાદ રખડતા ઢોરોને પકડવાનું પાલિકાની દોડધામ. વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ.
ઉન ખાતે આવેલા સાંઈબાબાના મંદિરમાં હરિહરેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. બે દિવસ ચાલેલા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક ભક્તો જોડાયા હતા. સંસ્થાના ટ્રસ્ટીઓ અને પરિવારજનો ઉપરાંત અનેક લોકોએ આ હરિહરેશ્વર મહાદેવની પ્રતિષ્ઠાનમાં યજ્ઞ અને અન્ય પૂજા અર્ચનામાં ભાગ લીધો હતો. રાષ્ટ્રીય કક્ષાની બે સબ જુનિયર ગ્રેપલિંગ રેસલિંગ ચેમ્પિયનશિપ હલ્દવાની ઉત્તરાખંડ ખાતે તારીખ 19-21 ઓગસ્ટ 2022 યોજાઈ હતી, જેમાં નવસારીની સરજેજી હાઈસ્કૂલના વિદ્યાર્થિની પટેલ વીરા અંડર 11 બહેનોના 46 કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ અને વિદ્યાર્થી શાહ અંશે અંડર 11 ભાઈઓના 22 કિલો વજનમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી શાળાનું અને નવસારી ગુજરાતનું નામ રોશન કર્યું તે બદલ શાળાના આચાર્ય તથા શાળા પરિવાર અને ટ્રસ્ટી મંડળ દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે. શું તમે નવસારીમાં છો? શું તમે મોબાઈલ લેવા માટે ઈચ્છો છો? તો આજે જ મુલાકાત લો ગુજરાતમાં સૌથી વધુ મોબાઈલની શોપ ધરાવતી ભાટિયા મોબાઈલ શોપ, જ્યાં આપને તમામ બ્રાન્ડના મોબાઈલ અને એસેસરીઝ તે પણ આકર્ષક કિંમત અને સ્કીમ સાથે મળશે. ભાટિયા મોબાઈલ શોપ નંબર 102-103 બિઝનેસ હબ કોમ્પ્લેક્સ નજીક શિવાજી ચોક વિજલપુર નવસારી અને ચાંદની ચોક હોટેલ રામાનંદની સામે. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. સતત 4th વર્ષે માનકુનિયા ગામેથી પદયાત્રા ગ્રુપ દ્વારા અંબાજી સુધીની પદયાત્રા યોજાઈ. વાંસા તાલુકાના માનકુનિયા ગામેથી જય અંબે પદયાત્રા સંગીમાં અંબે માના ભાવિક ભક્તો દ્વારા સતત 4 વર્ષથી પદયાત્રા ગુજરાતના તીર્થસ્થાન અંબાજીના મંદિરે જાય છે. ગુલાબભાઈ ભોયા તથા દિનેશભાઈ માલાના નેજા હેઠળ આ પદયાત્રા નીકળી હતી, જેમાં માનકુનિયા ગામના સરપંચ રીનાબેન જયંતિભાઈ બિરારી તેમજ ગામના માજી સરપંચ રમેશભાઈ ગાયકવાડ, માજી સરપંચ જીતુભાઈ પાડવીના તેમજ ગામ આગેવાન રડકિયાભાઈ માલા અને જયંતિભાઈ બિરારી ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં હાજર રહી પદયાત્રીઓને ઢોલ નગારા ડીજેના તાલ સાથે ફટાકડા ફોડી હર્ષોલ્લાસથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. અમલસાડના કોલવા ગામની 25 વર્ષની પરિણીતાએ આત્મહત્યા કરી. અમલસાડ વિસ્તારના કોલવા ગામની 25 વર્ષની પરિણીતાએ પિયરમાં આવી મમ્મીના ઘરે ફાંસો ખાઈ આત્મહત્યા કરતા હળપતિ સમાજમાં ચકચાર મચી જવા પામી હતી. આત્મહત્યા પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અને મૃતકના માતા કલાબેન સુમનભાઈ હળપતિ જીવ રહેવાસી કોલવા પાદર ફળિયાના છે. જણાવ્યા પ્રમાણે તેમની દીકરી કિનલબેન હળપતિને રાનકુવા આમલી ફળિયા પરણાવેલ હતી. કિન્નર સાસરીમાં રહેતી હતી, પરંતુ ત્યાં કોઈ છોકરાના સંપર્કમાં આવ્યા બાદ આજથી 5-1 દિવસ પહેલા તે છોકરા સાથે ભાગી ગયેલ હતી અને કિનલના કોઈ છોકરા સાથે ભાગી જવાની ઘટના બાદ કિનલના પિયર પક્ષ અને સંબંધીઓને સમજાવટ પછી સમાધાનના ભાગરૂપે કિનલને પિયર પક્ષવાળા તેમના ઘરે કોલવા ગામે લાવેલ હતા અને પિયરમાં આવ્યા પછી કિનલને સાસરીમાંથી છોકરા સાથે ભાગી જવાની ભૂલ સમજાઈ હતી અને હવે પછી તેના સાસરીવાળા પાછા લઈ જશે કે કેમ તે અંગે મૂંઝવણમાં કિનલે આત્મહત્યા કરી હતી. હાલમાં પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. ધોળાપીપળા કસ્બા રોડ પર ટ્રક હેઠળ કચડાઈ જતા આધેડ બાઇક ચાલકનું મોત. નવસારીના સિંધી કેમ્પ સ્થિત પાલવ એપાર્ટમેન્ટમાં રહેતા અને મૂળ પલસાણાના ભૂતપુર ગામના રહીશ રણછોડભાઈ બાબરભાઈ માહિયાવંશી પોતાની મોટરસાઇકલ લઈ 24 ઓગસ્ટની રાત્રે 8:30 વાગ્યાના અરસામાં ધોળાપીપળા કસ્બા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન આમરી ગામની હદમાં એક ટાટા ટ્રક ચાલકે રણછોડભાઈની બાઇકને પાછળથી ટક્કર મારતા રણછોડભાઈ નીચે રોડ પર પટકાયા હતા, જેમના પર ટ્રક ચાલકે વ્હીલ ચડાવી દેતા તેમને હાથે પગે અને માથામાં થયેલ ગંભીર ઇજાઓને કારણે રણછોડભાઈનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. આ અકસ્માત અંગે મૃતકના પુત્ર જિજ્ઞેશભાઈએ નવસારી ગ્રામ્ય પોલીસમાં ટ્રક ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ગ્રામ્ય પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા સાથે ગ્રામ્ય પોલીસના PSI PV પાટીલ આ અંગે વધુ તપાસ કરી રહ્યા છે.
24 કેરેટ સ્ટીલ માં ખરીદી કરો અને નવસારીની સૌથી મોટી નવરાત્રીમાં ગરબે ઘૂમો. નવસારીના સૌથી મોટા વાસણનો શોરૂમ 24 કેરેટ સ્ટીલ લાવ્યું છે અનોખી ઓફર. રૂપિયા 5000 ની ખરીદી કરો અને દક્ષિણ ગુજરાતના જાણીતા સાઈ ગ્રુપની મેગા નવરાત્રીનો સીઝન પાસ ફ્રી મેળવો. શહેરમાં જો એક જ સ્થળે બધી જ ગર્ભગૃહનો સામાન વ્યાજબી કિંમતે મળતો હોય અને સાથે આવી સ્કીમ હોય તો બીજે શું કામ ખરીદી કરવા જવાય. તો પહોંચી જાઓ 24 કેરેટ સ્ટીલ પટવા શેરી મોટા બજાર નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર. કોરોનાની વાત કરીએ તો આજરોજ નવસારી જિલ્લામાં 6 પોઝિટિવ કેસો નોંધાયા છે, જેની સામે 7 વ્યક્તિઓએ કોરોનાને માત આપીને તેઓ ઘરે પરત ફર્યા છે અને હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 38 સુધી પહોંચી છે. કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળે કે વધારો, પરંતુ આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. ઘરમાં રહો અને સુરક્ષિત રહો. હવામાનની વાત કરીએ તો આજરોજ નવસારીનું મહત્તમ તાપમાન 30.8 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24.0 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 95%, જ્યારે સાંજે 75% રહ્યું હતું. હવાની ગતિ 8.1 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. શું આપ સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માંગો છો? તો રાશાની જુઓ છો, આજે જ મુલાકાત લો પીપુલ મ્યુઝિકલ એનેક્સ કે જ્યાં આપને દરેક પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વ્યાજબી કિંમતે તેમજ સરળ હપ્તેથી પણ મળી શકે છે, જેવા કે હાર્મોનિયમ, કીબોર્ડ, ગિટાર, બ્લુટૂથ કરાઓકે સ્પીકર, રેડલ સ્પીકર, બેન્જો, ડ્રમ સેટ વગેરે જેવા તમામ લેટેસ્ટ ઇન્સ્ટ્રુમેન્ટ ખરીદવા માટે આજે જ અમારા શોરૂમની મુલાકાત લો. વિપુલ મ્યુઝિકલ એનેક્સ, મોટા બજાર મેઇન રોડ, કોલાજી કોલ્ડ ડ્રિંકની બાજુમાં, ટાઉન પોલીસ ચોકીની લાઇનમાં, નવસારી, ગુજરાત. વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.